अपनी बदनामियों के साए में रोज जीता हूँ रोज मरता हूँ। केम छो पप्पा? બોલને બેટા, આજે કઈ વધારે ખુશ દેખાય છે? પપ્પા, સ્કૂલમાંથી પ્રવાસ જવાનો છે, મને 1500 રૂપિયા આપશો ને? કેમ પપ્પા, મેં પ્રવાસનું કીધું અને તમે નારાજ થઈ ગયા. અરે ના બેટા, તારે ક્યારે જવાનું છે? અને હા, તારી સ્કૂલ ફીસ પણ હજી ભરવાની બાકી છે ને? 2 દિવસ પછી. ઓકે બેટા. પપ્પા, આજે તમે ઉદાસ લાગો છો. અરે ના બેટા, એવું કઈ નથી. પપ્પા, તમારી વેદના મમ્મીથી છુપાવી શકશો, પણ તમારા કાળજાના ટુકડાથી નહીં છુપાવી શકો. પિતાની જે વેદના સમજે તેને તો દીકરી કહેવાય. બોલો ને પપ્પા, બોલો ને, તમે કેમ ચૂપ થઈ ગયા? કોઈ બોલો. પપ્પા, મારે કોઈ પ્રવાસ નથી જવાનું, મેં તમારી વેદના સમજી ગઈ છું. ના બેટા, તું ચોક્કસ જજે. હા, હમણાં થોડો સમય ખરાબ ચાલે છે, પણ બધું થઈ જશે. ઓકે બેટા. પપ્પા, તમે જરાય મૂંઝાશો નહીં, જ્યારે આપણો સારો સમય આવશે ત્યારે બધા આપણે આબુ ફરવા જશે. ઓકે માય ડિયર ડેડી. ઓકે બેટા. એક બાજુ જિંદગી અને બીજી બાજુ મોત. જિંદગી એટલે મારો સુખી પરિવાર અને મોત એટલે આજે તો મોતને વહાલું જ કરવું પડશે. શું કરું, શું કરું? હું મોતને વહાલું નહીં કરું તો હું મારા પરિવારનું પોષણ કેવી રીતે કરીશ? એમાં પણ આ મંદી, આ મંદીનો માહોલ. હે ઈશ્વર, મારા પરિવારનું રક્ષણ કરજે. અરે વાહ મનસુખ, વાહ, શું વાત છે યાર, તારી તો લાઈફ સેટ થઈ ગઈ. હા, લાઈફ તો સેટ થઈ ગઈ છે, પણ હવે કાયમને માટે સેટ કરવાની તૈયારી કરું છું. કેમ કેમ આવું બોલે છે અને આટલો ઉદાસ કેમ છે તું? કંઈ નહીં, હું તને વાત કરું છું. ભાઈ, હવે હું આ મારી જિંદગી ટૂંકાવી નાખવાનો વિચાર કરું છું. હવે મારાથી લાંબુ ખેંચી શકાય તેમ નથી. અરે ભાઈ, આવું કેમ બોલો છો? જો બકા, હીરામાં તેજી હતી ત્યારે ઘણું કમાયો, નવો ફ્લેટ લીધો, નવી બાઇક લીધી, નવું ઘરમાં ફર્નિચર કરાવ્યું. પણ હવે તો હવે શું થયું? આજે હું છેલ્લા 2 મહિનાથી બેકાર છું. હીરામાં દલાલી થતી નથી, લોનના હપ્તા માથે ચડી ગયા છે અને કોઈ ધંધો પણ સૂજતો નથી. જો મનસુખ, સુખ દુઃખ તો આવ્યા કરે, એમાં જિંદગી થોડી હારી જવાય. જો ભાઈ, એ તો જેને માથે પડે ને એને જ ખબર હોય. એટલે તું શું કરવાનું વિચારે છે? બસ, હવે જિંદગી ટૂંકાવાનો જ વિચાર છે. એમ? અચ્છા, ઓકે, તારે જે કરવું હોય તે કર, પણ એકવાર તું મારા 2 મિત્રને મળવા ચાલ. પણ ક્યાં અને શું કામ? પ્લીઝ, તું ચાલતો કરો. આ છે સગન, છગન પટેલ. છેલ્લા 10 વર્ષથી ગેરેજમાં કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. હા વાવ, અશોક કેમ છો ભાઈ? મજામાં. આવો ભાઈ, તમારી આત્મકથા સંભળાવવામાં જ મારા મિત્રને હું અહીંયા લાવ્યો છું. હા ભાઈ, મારી આત્મકથા તો હું શું કહું. ના આવો ભાઈ, તમારે તો કેવી જ પડશે. જો ભાઈ, એક દિના સમયે આ સગન સુખાને લોકો સગન શેઠ કહીને બોલાવતા હતા. અરે શું વાત કરો છો તમે? હું તો મેકેનિકલ એન્જિનિયર હતો, પણ ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મારો હાથ હું ગુમાવી બેઠો ને હું છગન તૂટો થઈ ગયો. જોયું મનસુખ, આને લાઈફ સ્ટ્રગલ કહેવાય. હા ભાઈ, ગમે તે ધંધો કરીને 2 પૈસા તો રળવા જ પડે ને. સાચી વાત છે તમારી. ચાલો, ખૂબ ખૂબ આભાર તમારો. જો ભાઈ, જિંદગી ટૂંકાવી કાયરનું કામ છે, તું આવો વિચાર ક્યારેય નહીં કરતો, પ્લીઝ. મારે બહુ કામ છે.
બોલ અજકા બોલ, હવે મારે બહુ કામ છે હવે. અરે આ ગાંડો કોણ છે? અરે આ ટીલો ગાંડો છે, ખબર છે તને એક દિવસના કેટલા રૂપિયા કમાય છે? પૂછ એને. બોલ કચકા બોલ, કેમ છો ટીલા ભાઈ, મજામાં ને? હવે હવે રોજે રોજે મોજે મોજ ને હવે હવે. તો તમે ધંધો શું કરો છો અને રોજના કેટલા કમાવ છો? હું સાલીનો ધંધો કરે ને રોજના 1000 રૂપિયા કમાવું છું. જોયું ને મનસુખ, હજુ તારે તારો વિચાર બદલવો છે કે? હા અશોક, આજે મને સમજાઈ ગયું છે, જિંદગી ઈશ્વરે આપેલી એક અમૂલ્ય ભેટ છે, તેને ટૂંકાવી ન નખાય, સંઘર્ષ કરીને પણ જિંદગી જીવી શકાય છે, એ આજે મને સમજાઈ ગયું છે. જીવન એક સંઘર્ષ હે, જીવન એક સંઘર્ષ હે, જીવન